तरफ વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, વારસિયા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું હતું. ગાયત્રી સોસાયટી નજીકમાં મેદાનમાં ચાલતા બુટલેગરના અડ્ડા પર દરોડા, 5.80 લાખના દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી 4 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. 8 આરોપીઓ વોન્ટેડ છે. દરોડા દરમિયાન 4 વાહનોને પણ પોલીસે કબજે લીધા. ઝડપાયેલા આરોપીઓને વારસિયા પોલીસ હવાલે કરાયા છે. તહેવારો પૂર્વે ફૂડ વિભાગ એલર્ટ છે. અમદાવાદના દાણી લીમડામાં ફૂડ વિભાગનું ચેકિંગ. મોતી બેકરીના સૌથી મોટા યુનિટમાંથી સેમ્પલ લેવાયા છે. મીઠાઈ, નાનખટાઈ, બિસ્કીટના સેમ્પલ લેવાયા છે. 14 દિવસ બાદ સેમ્પલનો રિપોર્ટ આવશે. ચેકિંગ દરમિયાન અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવશે. વેપારીઓ ખાસ કરીને લાભ મેળવવા માટે ભેળસેળયુક્ત ખોરાક બજારમાં ન વેચે તે માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ તૈયાર થઈ ચૂકી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ છે, અત્યારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં છે. અને દાણી લીમડા વિસ્તારની અંદર આપ જોરા છો બેકરી પ્રોડક્ટ અને તેની સાથે સ્વીટ જે છે, મીઠાઈ છે, તેનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે. મારી સાથે સિનિયર ફૂડ ઓફિસર છે કેતનભાઈ મહેતા, તેમની સાથે વાત કરીશું. કેતનભાઈ, જે ફૂડ અત્યારે સેમ્પલિંગ માટે લેવામાં આવી રહ્યું છે, લેબોરેટરીમાં તપાસ બાદ રિઝલ્ટ ક્યારે આવશે? ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2 માં જે પ્રિસ્ક્રાઇબ છે તેની અંદર કોઈ બી ખાદ્ય નમૂનાનું પરિણામ 14 દિવસની અંદર આવી જતું હોય છે. તે પછી તેની સામે જો કોઈ ભેળસેળ મળી આવે, અધરવાઇઝ મિસબ્રાન્ડ હોય કે સબસ્ટાન્ડર્ડ હોય, તો તેની સામે આરએસી સમર કેસ મૂકવામાં આવે છે. તે જે સાહેબ જે નક્કી કરે તે પેનલ્ટી એફબીઓ પાસેથી વસૂલ કરવામાં આવે છે. 4-5 દિવસમાં રક્ષાબંધન છે, તો એ પહેલા રિઝલ્ટ મળી જશે જેથી કરીને લોકોના ઘરમાં આ પ્રકારનો ખોરાક જે છે, બિન ખાદ્ય મીઠાઈ છે, તો ન જાય. રેન્ડમલી જયારે આપણે ફર્સ્ટ સાઇટ વિઝ્યુઅલમાં આપણને ખ્યાલ આવી જતો હોય છે કે આમાં શું ભેળસેળ હોઈ શકે, અધરવાઇઝ કોઈ એક્સટેનિયસ વસ્તુ નાખેલી હોય, તો તેનું આપણે રેન્ડમલી ચેકિંગ કરતા હોઈએ છીએ. પણ જયારે અંડર એક સેમ્પલ લેવામાં આવે છે તેને લેબોરેટરીના પરીક્ષણ પર જ એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ટીમ કેવી રીતે તપાસ કરશે, કેવા પ્રકારના દંડ છે તે કરશે, અને તેની સાથે જેલ થવા સુધીની પણ કાર્યવાહી કરશે કે કેમ? અત્યારે અમદાવાદ શહેરમાં સાહેબોની મળેલી સૂચના અનુસાર 2 ટીમ બનાવીને આપણે એક પૂર્વ બાજુ અને એક પશ્ચિમ ઝોન સાઈડ 2 ટીમ કાર્યરત છે. તેમાં આપણે અત્યારે તહેવારોને અનુલક્ષીને મીઠાઈ છે, બેકરી પ્રોડક્ટ છે, ઇવન તો ગઈકાલે બી અમે 12 સેમ્પલ એસોર્ટેડ ચોકલેટ, ઇવન તો ઇમ્પોર્ટેડ ચોકલેટના સેમ્પલ ડ્રો કરીને લેબોરેટરીમાં મોકલી આપેલ છે. ગઈકાલે એક યુનિટ બી સીલ કરેલ છે અને ફરાળી આઇટમના આપણે લગભગ 50થી વધારે નમૂનાઓ ડ્રો કરીને લેબોરેટરીમાં મોકલી આપેલ છે. દંડ કેટલો ફટકારશો? દંડ માટે જ્યાં બી અનહાઇજેનિક કન્ડિશન હોય, માનવ વપરાશને હાનિકારક જો કોઈ વસ્તુ મળી આવે, તો તેને તાત્કાલિક ડિસ્ટ્રોઇડ કરીને તેને સીલ મારીને અને હાઈ પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવે છે. ટીમ છે તે સજ્જ થઈ ચૂકી છે, ખાસ કરીને તહેવારોને આડે 4-5 દિવસની વાર છે ત્યારે તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, ફૂડ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ દરમિયાન જો કોઈ વ્યક્તિ છે તે સામે ચાલીને અમદાવાદ મહાનગરપાલિકાને પણ જાણ કરશે કે આવું કંઈક ખોટું થઈ રહ્યું છે, ભેળસેળયુક્ત મીઠાઈ બનાવવામાં આવી રહી છે, તો તેને પણ કાર્યવાહી ખાસ કરીને મહાનગરપાલિકા કરશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતની, અમદાવાદ. તરફ શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગનો સપાટો ગાંધીનગરમાં પણ જોવા મળ્યો. ગાંધીનગરમાં ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવાયા. પેકેટ અને ઉત્પાદન સ્થળેથી કુલ 271 સેમ્પલ લેવાયા. મોરૈયા, રાજગરાનો લોટ, સાબુદાણાના સેમ્પલ લેવામાં આવ્યા. ફરાળી વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની પણ માહિતી મળી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવમાં હજુ સુધી ભેળસેળ મળી નથી. આ વર્ષે પણ શ્રાવણ મહિનાના પહેલા અને બીજા દિવસે એટલે કે 21 તારીખ અને 22 ઓગસ્ટના રોજ એની ડ્રાઈવ ચલાવી હતી. રાજ્યમાંથી લગભગ આ ડ્રાઈવ દરમિયાન 271 જેટલા આપણે જે ફરાળમાં જે વસ્તુ વપરાય છે એમાં મોરૈયો હોય, રાજગરાનો રોટ હોય, સાબુદાણા હોય કે એની તૈયાર વસ્તુઓ હોય તે બધી જ ફરાળી વસ્તુઓનો લગભગ 271 જેટલા સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં માવાની દુકાનમાં આરોગ્ય વિભાગનો સપાટો. 2 દિવસ અગાઉ લેવાયેલા સેમ્પલ ફેલ થયા. મનપાના આરોગ્ય વિભાગે માવાના લીધા હતા સેમ્પલ. દૂધના માવાના કુલ 24 સેમ્પલમાંથી 2 સેમ્પલ અખાદ્ય. ખટોદરાની જયમાં વૈષ્ણવ સ્વીટ્સના સેમ્પલ ફેલ થયા છે. સુરજ માવા ભંડારને લીધેલા સેમ્પલ પણ ફેલ થયા છે. 2 દુકાનમાં 79 કિલો દૂધના માવાના જથ્થાનો નાશ કરાયો છે. રિપોર્ટ બાદ આરોગ્ય વિભાગે હાથ ધરી વધુ કાર્યવાહી.
આ તરફ બોટાદથી સમાચાર. બોટાદમાં નકલી બીડીનો જથ્થો ઝડપાયો છે. ગઢડામાંથી 4 ભાઈ બીડીની ડુપ્લિકેટ બીડીનો જથ્થો ઝડપાયો છે. 18,000 નંગ નકલી બીડી સાથે એકની અટકાયત કરવામાં આવી છે. 20,000 નકલી બીડીનો મુદ્દામાલ જપ્ત. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસે અસામાજિક તત્વોને સરઘસ કાઢ્યો. થોડા દિવસ પહેલા આરોપીઓનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આરોપી દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે. કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું. નવસારીમાં પીએસઆઈને રૂપિયાનો વરસાદ ભારે પડી ગયો. ડાયરામાં પીએસઆઈ પર બુટલેગરો દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસ અધિકારીની મુશ્કેલી વધી ગઈ છે. પીએસઆઈ ગોસ્વામી સામે ડીસીપીએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે એસીપી બીએસ મોરીને તપાસ સોંપવામાં આવી છે. તપાસના રિપોર્ટ બાદ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ યુનિફોર્મમાં પીએસઆઈ ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમમાં જવાની મંજૂરી લેવાઈ હતી કે કેમ તે અંગે પણ તપાસ થશે. સુરતમાં ફરજ બજાવતા પોલીસકર્મી નવસારી કેમ ગયા તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ તરફ ખેડાના નડિયાદમાં ભૂમાફિયાઓ બેફામ છે. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર સામે ફરિયાદ થઈ છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીને ધમકી આપી હોવાનો આરોપ છે. કાર્યવાહી દરમિયાન રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું હતું. અધિકારીઓને વિસ્તારમાં ન આવવાની ધમકી આપી હતી. ઘટનાના 7 દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. દાહોદના પીપળિયા ગામમાં સગીરા સાથે દુષ્કર્મ. મજૂરી કામને બહાને અજાણ્યો શખ્સ ખેતરમાં લઈ ગયો. લીમડી સર્કલ પાસેના મકાઈના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. સગીરાએ બૂમા બૂમ કરી મૂકતા આરોપી ફરાર થયો. સમગ્ર મામલે લીમડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદ પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો. તે ઉપરાંત આરોપીની મદદ કરનાર તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી. આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મહિલા ગર્ભવતી થતા તેને તરછોડી દીધી, જેને લઈ મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપી સ્ટોર ચલાવે છે. મહિલા ત્યાં ખરીદી કરવા ગઈ હતી. આ રીતે બંને સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. થોડા સમય પછી બંને વચ્ચે સમાધાન થયું. સમાધાન થયા બાદ બંને ફરી સંપર્કમાં આવ્યા હતા. તે જ દરમિયાન આરોપીએ ફરિયાદ ફરી એક વખત ફરવા ગયા. તે દરમિયાન આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. હવે એન ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપી વિરુદ્ધમાં બોડદેવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાત કરીને એમના ઉપર એમની જોડે શરીર સંબંધ બાંધવાનો ગુનો દાખલ થયેલો છે. એની સાથે એનો ભાઈ મદદગારીમાં બેનની ગતિવિધિ ઉપર વોચ રાખવામાં અને ક્યાં જાય છે શું કરે છે એનું ધ્યાન રાખવામાં અને ધમકી આપવાનો એના ઉપર આરોપ છે. ગાંધીનગર આરટીઓ કચેરીમાં 484 અરજીઓ ખોટી હોવાનો ખુલાસો થયો છે. તપાસ દરમિયાન પણ 2021-2022 સુધીના ડેટા મળ્યા નથી અને કેટલીક અરજીઓ ડેટા ઓફિસનો સમય પૂર્ણ થયા બાદ પુલ કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે. ઉપરાંત ગાંધીનગર, બાવળા, વસ્ત્રાલ અને અમદાવાદ આરટીઓમાં અરજી ન લેવાઈ હોવા છતાં સારથી પોર્ટલ પર ડેટા જનરેટ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના મામલે આસિસ્ટન્ટ ઇન્ચાર્જે જણાવ્યું કે 9 લાયસન્સ અરજીઓ અંગે ફરિયાદ નોંધી હતી. અરજીઓ અંગે તમામ માહિતી પૂરી પાડેલી છે અને ડેટા ડિલીટ થાય તેવી માહિતી પણ અમને મળી નથી. ગાંધીનગર આરટીઓએ 700થી વધુ લાયસન્સ રદ કર્યા. ખોટા દસ્તાવેજોથી બનાવ્યા હતા ખોટા લાયસન્સ. આરટીઓના લાયસન્સ બાબતે 2 કેસ નોંધાયેલા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે ફરિયાદ. તો કુલ 700થી વધુ લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવ્યા છે. જે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું તેમાં ખોટા પુરાવા આપ્યા હોવાના, ખોટા દસ્તાવેજથી આ લાયસન્સ બનાવ્યા હોવાનું ખુલતા જ રદ કરી દેવામાં આવ્યા. અદર અમદાવાદ સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી. સાયબર ક્રાઇમે દિલ્હીના નોઈડામાંથી કોલ રાઉટ થનાર સર્વર ક્રેશ કર્યું. ન્યૂડ કોલ અને છેતરપિંડી કરી પૈસા પડાવનાર ગેંગનો પર્દાફાશ કર્યો. અલગ અલગ લોન એપ્લિકેશન થકી ડેટાથી સર્વર થતો ઓપરેટ. લોન ફ્રોડ સર્વર ચાઇનાથી ઓપરેટ થયું હતું. સાયબર ક્રાઇમની ટીમે આરોપી સર્વરમાંથી 50 TB ડેટા જપ્ત કર્યો. ચાઇનામાં રહીને હેન્ડલ કરતો હતો સર્વર. મૂળ ભારતીય નાગરિક, એક ભારતીય સહિત 2 ચાઇનીઝ વ્યક્તિઓ ચલાવતા હતા. લોન ફ્રોડ સ્કેમ છેલ્લા 2 વર્ષથી સર્વર થઈ રહ્યું હતું ઓપરેટ. તો અમદાવાદમાં પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કર્યું. પીડિત મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. આરોપી મહેન્દ્ર ચાવડા 7 વર્ષથી
અન્ય સમાચાર ઉપર નજર કરીએ. અમદાવાદના રિવરફ્રન્ટ પર ત્રિપલ અકસ્માત. ઓવર સ્પીડના કારણે 3 કાર અથડાઈ. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ઓવર સ્પીડમાં જઈ રહી હતી રિવરફ્રન્ટ પર ત્રણેય ગાડીઓ. એક ગાડીની બ્રેકથી આગળ પાછળ બ્રેક ન લાગી શકી ગાડીની અને ત્રણેય ગાડીઓનો ધડાકાભેર અકસ્માત થયો. અમદાવાદમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આશ્રમ રોડ પર આવેલા જનપદ માર્કેટમાં આવેલી મોબાઈલની દુકાનમાં લાખોની કિંમતના મોબાઈલની ચોરી કરી તસ્કરો ફરાર થયા. રાત્રિના અંધારામાં બુકાનીધારી ચોરીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. આ તરફ સુરતના પલસાણમાં એટીએમ તોડવાના કેસમાં ધરપકડ થઈ છે. એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસમાં 4 કિશોર પકડાયા. 22મીએ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું એટીએમ તોડાયું હતું. એટીએમ તોડીને ચોરીને નિષ્ફળ પ્રયાસ થયો હતો. સીસીટીવીના આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોરોને પકડ્યા છે. સુરતના વેદરોડ વિસ્તારમાં 5 કિલો ગાંજો ઝડપાયો છે. 5 કિલો ગાંજા સાથે આધેડની પોલીસે ધરપકડ કરી છે. વેદરોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેથી ગાંજો ઝડપાયો છે. વલસાડના ગુંદલાવ વિસ્તારમાં બંધ મકાનમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો. ગુંદલાવ વિસ્તારમાં ઉજ્જવલ નગરના એક બંધ મકાનમાંથી 80 કિલોથી વધુ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો. એસઓજીએ બંધ મકાનમાં રેડ કરી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ કર્યો. જોકે મકાનમાં ભાડે રહેતો વ્યક્તિ હાલ ફરાર છે. નશીલા પદાર્થનું રેકેટ ક્યાં સુધી ફેલાયેલું હતું, આ રેકેટમાં કોની સંડોવણી છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદના સારસા ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કાલોલથી હેમા માસી અને તેના સાગરીત લિયાકતની અટકાયત કરી છે. આરોપીએ લોખંડના બોથત પદાર્થથી માર મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર ઘટના પર નજર કરીએ તો 17 ઓગસ્ટે વિનુ ચુનારાની હત્યા થઈ હતી. હેમા માસી અને લિયાકત દોરા ધાગાનું કામ કરતા હતા, જેને લઈ મૃતક તેઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ અવારનવાર તેઓને મળવાનું થતું હતું. આરોપીઓએ આક્ષેપ કર્યો છે કે મૃતક હેમા માસી સાથે શારીરિક અડપલા કરતો હતો. હેમા માસી અને લિયાકત ઉર્ફે મુન્નાએ આ ઝઘડાની અંદર તેઓને લોખંડનું બોથડ પદાર્થ છે એ તેના માથાના પાછળના ભાગે 4 ફટકા મારેલા અને મર્ડર કરીને નાસી ગયેલા હોવાની હકીકત જણાવતા આ બંને ગુનામાં સંડોવાય ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલા છે. તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ હથિયાર તથા કપડાં પણ કબજે કરવામાં આવેલા છે. વિદેશથી એન્ટીક વસ્તુ લાવવાના નામે છેતરપિંડી. પાટણ બનાસકાંઠાના 4 ભીજા બાજુની કરતૂત. 4 ભીજા બાજુ ઓડિશાના વેપારીને લગાડ્યો હતો કરોડોનો ચૂનો. વિદેશી બેંકના ખોટા લેટરપેડ બતાવી ઠગાઈ આચરી. બેંક મંત્રાલયના ખોટા લેટરપેડ બતાવતા ઠગોએ ટુકડે ટુકડે કરોડ રૂપિયા ખંખેર્યાની ફરિયાદ. 2018માં ભોગ બનનાર વેપારીએ 5.67 કરોડ રૂપિયા પરત ન મળતા ફરિયાદ નોંધાવી. પાટણના કાકા ભત્રીજા ફારૂકી, મહંમદ સલીમ કાલુમિયા અને જાફર સામે ફરિયાદ. બનાસકાંઠાના ચૌધરી ઉત્તમભાઈ, ઈશ્વરભાઈ અને પાત્રોડા અંબાભાઈ દાનાભાઈ સામે ફરિયાદ. વિદેશથી એન્ટીક ખુરશી લાવવા કરોડોનો સોદો કર્યો હોવાનું કહીને ઠગાઈ આચરી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.